અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી સૌથી પહેલા આપને અમારા વિડીયો મળી શકે. આભાર. વાતો પણ એવી કરવી છે. આજ આનંદ, આજ ઉસરંગ, આજ નેનો માં સ્નેહ, સખીએ મારા છાયા ગામમાં રૂડો કંચન વર્ષો મેં. વરસાદ ભલે ન આવે પણ એ ભાવરૂપી ભજનરૂપી જે મેં વર્ષો છે ને આ વાયવું ને એ ઉગશે. બોલો તો આપણે મોલાત માટે, માલઢોર માટે, પીવાના પાણી માટે વરસાદની માંગણી કરતા હોય, આત્માનો જો ખોરાક હોય, આત્માને જો કલ્યાણ મળતું હોય તો એ છે આપણી સંતવાણી, આપણા ભજનો. કંઈક એવા કવિઓએ લખ્યા છે, આવા ભજનાનંદી આત્મા હોય એવા ભજનો ગાયા છે. હજી એવી નવી જમાવટ આપણે અહીંયાથી ભજનની કરવી છે. વાતો પણ વચ્ચે હવે કાંકરા કાંકરા વીણાઈ ગયા, હાચા મોતી બેઠા છે, બહેરે પણ આમ ગાળે પડતા બેઠા છો. એટલે પેલવાડીમાં વરસાદ થાય ને કેમ ક્યાંક ક્યાંક ઝાપટા પડે એમ બધા વિખાણા છે. આમ ભેગા થઈ જાય એટલે મને આમ હળવું છે કાંઈક. પોળા પોળા બેઠા હવે બધા મંડપમાં આવી જાઓ. હવે આપણી જગ્યા છે સવાર સુધી જમાવટ કરવાની છે આપણે જ તે, કોઈ જગ્યામાં ભાગ નહીં પડાવે. એટલે એવી કંઈક મારે અહીંયાથી વાત કરવી છે લોક સાહિત્યની, એવા કંઈક હાસ્ય તરફ જવું છે. હજી હસાવા છે તમને, ત્રણ વાગ્યા પછી હાસ્ય કરવું એ શરીડીને બાજરાનો રોટલો ખાય એવું લાગે, પણ તમને મારે દાંત કઢાવવા છે હજી. કારણ કે ભજન ભોજન અને સત્સંગ ત્રિવેણી સંગમ જ્યાં ભેગો થાય એ આપણું છાયા. ત્રિવેણી સંગમ ભેગો થયો ને, માં ભગવતી સાક્ષાત જતીયાઈમાં એના સાનિધ્યમાં માં ભગવતી ગામના તમામ દેવી દેવતાઓના નિવેદ એક સાથે હંપ છે ને, જપ છે ને, તમારો બધાનો હંપ છે, તમારી એકતા છે. હંપ ને જપ, સાયકલ ને પંપ. હમણાં ચાર પાંચ જણા ધોમ થઈ ગયા. ઠીક, આપણે બિલ્ડિંગ બનાવી, બિલ્ડિંગ ઠીક, બિલ્ડિંગ કેવી રીતે બનાવી? પૈસા છે નહીં, એક એક કામ કરો, એકબીજાને ઉપર ઉભર્યો, એક જણો ઉભર્યો, એની પાસે બીજો, એની પાસે ત્રીજો, સાહેબ આવ્યા ગાડી લઈ, પીએસઆઈ સાહેબ જોઈ ગયા કે મારા દીકરા બધા ફૂલ લાગે, જે નીચે ઉભો છે એના પગમાં એક ધોકો નાખ્યો, તો ઉપર વાળો કે ડાયલિયા કોણ ખખડાવે, ફૂલ નાખી ગયેલા. એક જણો થોમ થઈ ગયો એટલે ગામમાં નીકળ્યો, બજારમાં બરોબર જતો હતો ને એમાં તમામ ગામના જે બેઠા હતા એને શું ભાઈ પી ગયો છે ને, આપણે એની અરે માથાકૂટ ક્યાં કરવી? એટલે સમજદાર જે હતા એ બધા સાઈડમાં વ્યાઈ ગયા, ક્યાં વયો જવા દો ને પછી આપણે બધા બેસું. ઓટે બેઠા હતા એટલે એ ભાઈ બરોબર આવતો હતો. માણસ જે જે ઓળખતા હતા એ તો સાઈડમાં વ્યાઈ ગયા. કાળોતરો નાગ રખડે બજારમાં. હવે નાગદાદાને થોડી ખબર છે કે આ નાખીને આવે એમ. નાગદાદા આવ્યા ને એની હામો આલ્યો છે, બધા એને જાતા જોઈ ગયો ને, નાગ માથે ખીજાણો બધા આપણને ભાડીને વ્યા જાય ખબર નથી પડતી. અને હામો આવેલો આવે શું, અને બહુ તારામાં તેવડો હોય તો કઈ લે કઈ નાગને, એની એની ફાઈનની સામે આમ લાંબો પગ કર્યો એટલે નાગને એમ થયું કે આ માણસ છે કે શું છે, મારું નામ પડે અને માણસ ભાગી જાય અને આ આ હામો આવેલો આવે એટલે ઘડીક તો નાગ દાદા મૂંઝાણા શું પ્લાન કરવો એમ. જેવો પગ લાંબો કર્યો એટલે નાગે ડંખ માર્યો, ફરી વાર પગ લાંબો કર્યો, કઈ લે કોબ્રાના પેટનો હતો કઈ, ફરી વાર ડંખ માર્યો, નાગ બઠો થઈ ગયો, વળી પગ લાંબો લે ને કઈ ને કઈ ભાઈ હમણાં કોઈ હાલતા છે આવ્યો. ત્રીજી વાર નાગે ગડગડતી દોટ કાઢી અને પછી જે ડંખ માર્યો એટલે નાગના આમ મકોડા મકોડા નોખા થઈ ગયા, આમ 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 ઢીલો પડી ગયો હાવ, કે મારા ખાનદાનમાંથી ઝેર ઉઈ ગયું શું થયું, આને કેમ કઈ થતું નથી. આડોશ પાડોશમાં જે ઊભા થઈ ગયા હતા ને એને થયું કે જો તો ખરા ઓલો પી ગયેલો છે આ નાગ દાદા. તો બે પાંચ જણા ઊભા છે ને એવા, એ કઈ એમ્બ્યુલન્સ મગાવો, એમ્બ્યુલન્સ ચાર પાંચ વાર ડંખ માર્યો, ઓલો કે નાગ દાદા માટે મગાવો, આપણને કઈ વાંધો નથી એને લઈ જાઓ, ઓળખ્યા પારખ્યા હામાં આવે. એક જણો કે બીજું બધું ઠીક, એ તો કેપમાં છે, નાગ બઠો થઈ ગયો, બધી વાત સાચી છે, પણ આને ત્રણ ચાર ડંખ માર્યા, જોવો તો ખરા બૂટ કાઢીને કેવો કઈડ્યો, જોડો કાઢીને જોયું તે પગ જ પ્લાસ્ટિકનો હતો. બોલો,
નાગની ઢોકમાં ગાળિયો નાખ્યો. એટલે અત્યારનો માણસ યુવાનોને ફરી ફરી મારા પ્રણામ છે. અહીંયાથી એના માવતરને ધન્યવાદ છે. સારા વિચાર, એક ગામમાં સારો થાય ને તો બીજા વાહે સુધરે. એક કોથળી તોડે એટલે બીજા તોડે, એમાં કોઈ સવાલ નથી. ક્યાંક સત્યના નજીક જીવવું, પ્રિય બોલવું, સજનતા દાતારી સુરપંથ હેતા અભ્યાસા નામ એટલે બિના કૃપા ભગવત. પહેલું તો પરમાત્માની કૃપા હોય ને તો સારું બોલાય, પ્રિય બોલવું, સજનતા સજન બનવું એ પરમાત્માની કૃપા હોય. દાતારી દાતારી સુરપંથ દાતારી કરવી એ પરમાત્માની કૃપા છે. નહીં બીજા દાન દે એ ન જોઈએ કે ઘણા એવા હોય. એતા અભ્યાસા ના મળે એ ભણવાથી ન મળે, બિના કૃપા ભગવંત, પરમાત્માની જો કૃપા હોય તો મળે. સારું બોલવું એ પરમાત્માની કૃપા છે ને. જીભ તોતલી સારી, તોતલી જીભ છે એ સારી, મને ગમે, પણ તોછડી ન હોવી જોઈએ. તોછડી જીભ ન હોવી જોઈએ, તોતળી સારી. તોતળી છે એ પરમાત્માની દેન છે, તોછડી તો આચે કરીને આપણે કરીએ. બોલવું હોય કાંઈક ને કાંઈક કહેવાય જાય, એવા વેણ ન કાઢો કોઈના દિલમાં ઠેસ વાગે. ઘણા બોલે બોલે બોલીને બાફી નાખે ને ઘણા, એમ કે ભાઈ અમુક ન બોલે એમાં મજા છે, અમુક બોલે એની મજા છે. એટલે એવા વેણ ન કાઢો કોઈના દિલમાં ઠેસ વાગે. તોતલી જીભ સારી. એક જણાનું નામ મૂકો અને એને હાઠું ભાઈ ફોન કર્યો કે હાલો કોણ બોલો, એ કે હું મૂતો, એટલે બોલો ફોન મૂકી દે. વળી પાછો લગાડે કે હાલો કોણ બોલો, એ હું મૂતો, એટલે બોલો ફોન મૂકી દે. અડધી કલાક હાલ્યું તે હું નીકળ્યો ગાડી લઈને, મને ગઈ અઈ અઈ ઉપડવાઈ ગયો, એક મિનિટ ડૂબાઈ રહ્યો. કીધું શું છે, એ કે મારા હાટુભાઈનો ફોન છે. મેં કીધું હું શું કરું, એ કે એના કામ તો મારું જ છે, પણ એ મને એમ કે કોણ બોલો, હું એમ કહું કે હું મૂતો, એ મને કે ફોન મૂકી દે, એને કહો હું જ બોલું. યા પછી મેં પાછો ફોન લગાડ્યો ઓલા ભાઈને, મેં કીધું ભાઈ તમે જે મુકેશને મળવા માગો છો આ એ જ બોલે છે, પણ એ બિચારો એમ કે હું મૂતો છે, તમે ફોન મૂકી દો. એટલે મેં કીધું તકલીફ એ છે, એટલે એ તોતળી જે જીભ છે ને પરમાત્માની દેન છે, મને ગમે. તોતળી તો હાચે કરી ને આપણે. એક જમાય સાસરી એમ જમવા ગયો, સાસુને એવું થયું ભાવથી પીરસશે આપણે જમાય એવા, પહેલી વાર સુરમાન લાડવા તૈયાર કરીને જમાયની થાળીમાં લાડવો મૂક્યો, જમાય ક્યાં ઠેણ ટણે. હા હું મુજાઈ ગયા મળો, આ પહેલી વાર આપણા ઘરે આંટો આવ્યો ના, ઢેણ ટણાનો દીકરો શું થાય. લ્યો લ્યો એક એક લ્યો, એ કે નહીં ઢેણ ટણે. ત્યાં સસરા આવ્યા થાળી લઈને, લાવી દો કે મારી કીધે લઈ દો. એણે મૂક્યો, એ કે ઢેણ ટણે. સાસુ સસરાને કે ઢેણ ટણે. ઓલા બે વિચારમાં પડી ગયા કે આ આ જમાઈ કઈ પ્રકારનો, મારી હામો આ ઉંમરે ઢેણ ટણે. તરત એને દીકરીને બોલાય સાઈડમાં, અહીંયા વેત બેટા, એ શું છે તારા ઘરવાળાના ભાવથી અમે પીરસવા ગયા, થાળી લાડવો મૂક્યો તો કે ઢેણ ટણે. એ શું તમારા ગામમાં ભાષા છે એવી કાંઈ? પછી છોકરી કીધું એવું કાંઈ નથી મમ્મી, તમારા જમાઈ ભોળા છે, રૂડા છે, સંસ્કારી છે, ગુણવાન છે, એ બોલે ને સાચું બોલે, પણ તમારે સમજવા ફેર છે. હું સાચું બોલે, એ કે એમ કે લાડવા ખાઈને તો ઘેન સડે, પણ એની જીભ જલે ને તે બિચારે એમ કે ઢેણ ટણે. એટલે અમને થોડી ખબર છે સીડી શોટ અહી, અમુક પછી ખબર પડે છે. કોમ્પ્યુટર થતા તો ઘણા શેતરાણા ફોટામાં કાંઈક હોય, રૂબરૂ તે આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાનીમાં. પણ અત્યારે જે આપ વિનાની જે આ ધરતીને આપને ક્યાંય ટેકો નથી, ઈ ટેકો હોય તો એવી કોઈ આપણી ભગવતી શક્તિ છે, એવા કોઈ ભારત વર્ષના સંતો છે, અને ઈ સંતોના ભજનના પ્રતાપે આ ભારત વર્ષની શક્તિ, એના કઈક તપના પ્રતાપે આભ અને ધરતીને ટેકો નથી. છતાં એ ઉભા છે, એને કોઈ દી કાંઈ ન થાય. પહેલા આવી બધી બનાવટ નહોતી, પહેલા આવા છોકરાય નહોતા. પહેલા તો એ મારો બાપલ્યો દેશીમાં એસી, કેવા આપણા સંસ્કાર, કેવા આપણા ગામડા. એ હવારમાં જાગી ભમરિયા કૂવાના પાણી મારી માતા બહેનો ઘરેથી હેલ્યું લઈ જાય, પાણી હેડે હેલ્યુંને ઉટકે વારાફરતી ભરે, જે કાંઈ પેટની વાતું હોય એ ત્યાં ડેલ લે, હેલ લઈને જાય ને પાણી હેડે કાઢે વરાળું. ગામમાં કોઈ ગમે બાને ગુજરી ગયો હોય,
બેન તરત વાતો કરશે, એ બાઈ કઈ મરી નથી ગઈ. એ કે તો તમારા ભાઈની રાતે કોળિયાકથી આવતા હતા ને, તે રિક્ષા મોડી આવીને તે હું ગઈ ખડકી ખોલવા, ત્યાં તો બિચારીને કોશી ને કોશી મારે. લે એ બા અઢીસે કોશું મારી, અઢીસે કોશું તો અઢીયા બાયડું ન મરી જાય. હાવ ખોટી વાત હોય ને બેનો પાણી હેડે, પણ એ દિલ ખુલાસા. એક કોઈ દી બેનોને ખબર કાઢવા ન જાવું, દવાખાને કોઈ બીમાર પડે બેનો માફ કરજો, ખોટું ન લગાડતા, ખબર કાઢવા જાવ તો સારો જવાબ દેજો. ખબર કાઢવા બેનો જાય ને એટલે હળવે એકદમ શરૂ કરે, શું છો? એ કે કમળો છે, કમળો છે, કમળી લે. તે ઓલા કે કમળો છે તો હવે ન રે બા. કેમ? અમારી બાજુમાં એક ભાઈ ને કમળો હતો ને, કમળામાંથી કમળી બિચારો ફૂગો ફૂટે એમ ફૂટી ગયો. અરે રે, કર્યા ભોગવો. લે કર્યા ભોગવે, એના દુઃખમાં ભાગ લેવા જાય આપણે, આવું બોલાય ને. એક બાપા ગુજરી ગયા તો હું વળી ખરખરે ગયો તો એક માડી બેઠા થાય, એટલે મેં અહીંયા જઈને પૂછ્યું, મેં કીધું કેમ કરતા મારા દાદા ગુજરી ગયા, મને કે બટ તારા દાદા તો તારા દાદા, એ તારા કાકા તો તારા કાકા હતા બટા. પણ મેં કીધું કેમ કરતા ગુજરી ગયા, મને કે તારા કાકા તો તારા કાકા. મેં કીધું મારા કાકા ને જોઉં હું, એ કઈ નહીં પણ તારા કાકા તો તારા કાકા. પણ મેં કીધું મોઢામાંથી બોલો, મારા કાકા ને જોઉં હું, એ તારા કાકા તો તારા કાકા. બિચારાની આંખમાં ફૂલ્યું હતું પણ ટગર ટગર જોતા, કેવા તારા કાકા તારા કાકા. મેં કીધું મારા કાકા ને પણ જોઉં હું તો કયો, એ તારા કાકા તો તારા કાકા હતા બેટા. એ બે કોથળી પી જતા પણ ગાળ સિવાય કઈ બોલ્યા નહીં, તારા કાકા તારા કાકા. મેં કીધું પણ મારા કાકા ગુજરી કેમ ગયા, તો એ તારા કાકા તારા કાકા. આખી જિંદગી પાને રે, માં પણ પાનું કોઈ દી સોર્યું નહીં, તારા કાકા તારા કાકા હતા. અડધી કલાક બેઠો કાકો કેમ મરી ગયો ખબર ન પડી, બોલો ખરખરા બેનો ના કહેવાનો સુરી છે. દુઃખ જયારે માણસને પડે, મુશ્કેલી જયારે પડે, ત્યારે એને મદદ દેજો, સહકાર દેજો, એના દુઃખના ભાગીદાર બનજો. દુઃખના નિમિત્ત ન બનતા, સુખના નિમિત્ત બનજો, દુઃખના ભાગીદાર. હનુમાનજીને કઈ લેવા દેવા નથી ને રામારે, સતાય તો એને નો લંકાની ભૂકા કાઢી નાખ્યા. એક ભાઈ મને કહે હનુમાનજી કેવા છે, મેં કીધું તમને કેવા લાગે, તે બે ત્રણ બેઠા હતા, એક જણો કે બ્રાહ્મણ લાગે. મેં કીધું એ તને કેમ ખબર, મેં કે મને એવું લાગે બ્રાહ્મણ હશે. તે બીજો પડખેથી બોલ્યો, એ કે મને તો કંઈક આમ નામ ઉપર તો એવું લાગે કે કદાચ મુસલમાન હોય તો હોય. મેં કીધું એમ કેમ, તો કે સલમાન, હનુમાન, રહેમાન, નામ એ કે બધું મળતું આવે. તે પડખેથી બીજો બોલ્યો, મને તો એવું લાગે દરબાર હશે. એ કે એમ કેમ, એ કે રામ નો રાવણ નો ડખો હતો ને વૈશ્વમાં, આને શું પડવું જોઈએ લેવા દેવા વગર નું. વિચાર કરો તમે, એક ભારત વર્ષ નો રામાયણમાં ડોક્યુ મારીને અનેક પ્રસંગો જોવા જાઓ, એને વાગોળવા પડે બાપુ કેમ, ત્યારે ખબર પડે રાતું ની રાતું વહી જાય. હે પણ ઈ શક્તિ વગર ખોટું છે. અને હું તો એમ કહું છું, ભારત વર્ષના અમેરિકાના કોઈ પણ ખંડમાં તમે વ્યા જાઓ, વિદેશના ગમે એટલા વૈજ્ઞાનિક આગળ હોય, પણ એને એટલું કહેજો આપણે શાંતિથી લેરા કરીએ એનું કારણ શું છે ભાઈ? ઈ વિદેશી અમેરિકાવાળા ખાવામાં જેટલું તેલ નહીં વાપરતા હોય, સિંગ તેલ ખાવામાં નહીં ખાતા હોય મહિના દીનું, એટલું તો આપણે દર શનિવારે હનુમાનજીને સડાવી દઈએ છીએ. આપણે શ્રદ્ધાને તો વંદન કરવા પડે છે. એનો જયારે સમરો ત્યારે યાદ હનુમાનજી આવે, ભાવથી હૃદયના ભાવથી કરે કોઈ હાકલો, ચિથરા તણો ઢીંગલો હોય તો ધ્રુજ જાય બાર. માં પણ આવે છે જયારે જાહલ ને એ સંકટ પડે, ઈ વખતે નવઘણ ની યાદ આવે. માને સમરો ને હૃદયના ભાવથી આમ તમે પુકાર કરો ને એટલે માં આવે. પછી જતીયાઈ માં હોય તો ભલે, ભગવતી ખોડિયાર હોય તો ભલે, તમારી કુળદેવી હોય તો ભલે, હૃદયના ભાવથી પુકાર જોવે. આપણે કોઈનું કામ હોય તો કાંઈ સાના સાના ગણગણ કીડે નો મોકારો દે, એક આંકલો કરો જાય, ગણગણથી દોઢ કાઢીને આખું ઘર બહાર ન આવે. આવે અમુક છોકરા નિહાળમાં નથી દેકારો કરતા, મને મજા આવે. એક છોકરા સાહેબને, સાહેબે પ્રશ્ન કર્યો, એ કે બેટા પ્રશ્ન કરવો, એ કે કયો કયો સાહેબ, એ કે સાત ઈંડા ટેબલ ઉપર મેકું, હું સાત ઈંડા ટેબલ ઉપર મેકું, કુકડીના ઈંડા ટેબલ ઉપર મેકું, એની બાજુમાં બે મેકું, તે કેટલા થાય? એ કે સાહેબ એ મારા બાપાને પોસવું પડે. મારે છોકરો કે સાહેબ કે પણ તારા બાપાને શું કામ પોસવું?
એ કે મારા બાપાએ કીધેલું છે કંઈક નવીન તારા નિશાળમાં હોય ને ત્યારે મને પૂછજે, મને જાણ કરજે. એ કે પણ એમાં નવીન શું છે? હું 7 ઈંડા અહીંયા મૂકું, 2 અહીંયા મૂકું. એ કે સાહેબ તમે ઈંડા મૂકો એ નવીન જ કહેવાય ને. આવી પ્રજાનું શું કરો? કયો હકીકત? ત્યાં તો એક છોકરે હામો પ્રશ્ન આપ્યો. એ કે સાહેબ હું તમને પ્રશ્ન કરું, તમે જવાબ આપશો? તો કે હા. એ કે અમારા ઘરે એક અપ્પા હતો ને, તે 12 કેળા લાવ્યા એમ, એમાં હાથી આવ્યો ગામમાં, તે સાહેબ 10 કેળા ખાઈ ગયો, 2 ન ખાધા, એનું કારણ હું કહી ગયો. સાહેબ કે હાથી ગામમાં ફરતો આવ્યો એટલે ધરાઈ રહ્યો છે. એ કે એવું કાંઈ નથી. તો એ કે એને ખાવા નહીં હોય કે એવું કાંઈ નથી. સાહેબ કે હવે તું કહી દે કે સાહેબ એ 2 કેળા પ્લાસ્ટિકના હતા રોયા. બોલો સાહેબ ની ઢોકમાં ગાળિયા નાખે. એ પેલાના ભૂતકાળ તપાસો, અત્યારના છોકરાને તો વંદન છે. 30 વર્ષ પહેલા તમે વ્યા જાઓ, આપણા ગામમાં 35 કિલોમીટર એક બસ આવતી. અહીંથી તમારે ભાવનગર જવું હોય તો તમારે કોઈ કોળિયાક છે એ હાઈવે પકડવો પડે, પછી બસ મળે. ઈ બસમાં બેહવા મળતું, એમાંય આપણે સીટમાંથી દાજ્યા સોરતા. યાદ કરો ભૂતકાળ. ઈ દાજ્યા સોરી સોરીને પછી જે પાટીઓ લૂસતા, એ તો લેરખડી જ ન આવે. હવે કોઈ સીટમાં દાજ્યા ન રહેવા દીધા. ઈ પરિસ્થિતિ એકવાર ખાલી આમ ટુ વ્હીલ ગાડીમાં બેહવા મળે, જે તો 8 દી પાવર ન ઉતરે, હું ટુ વ્હીલમાં બેઠો. એમાંય તે રામદાસ બાપુ જેવા કલાકાર ગામમાં આવે અને એમ કે જેતિયાઈ મને મંદિરે જવું અને આપણે આમ પાટીએ ઊભા હોય ને એની ઝાયલોમાં બેહવા મળી ગયું હોય, એક મહિનો પાવર આમ બારીમાંથી મોઢું તો બહાર કાઢીએ આપણે, ઝાયલોમાં બેઠો એટલો પાવર. ઈ ભૂતકાળ. અત્યારનું બાળક ભાગશાળી કેટલું, જન્મે જ 108માં અને પકડવું કેમ? જન્મે ત્યાંથી જ પાવો સાલું, આવ 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 આવ, એ મિનિસ્ટર જ થાય ને, બીજું શું કરે? કયો છોકરા બહુ ભાગશાળી છે. પેલા તો આપણા કેવા કેવા ટોલા, લીખું ખહું મજા થયો. એ કાચીના ખાટલા ખહું થાય તો ખાટલે વહા આમ 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 કેવા લેરખડા હતા. ટોલાય કેવા પૂસડિયું વાળા, કોકનો ટોલો સડે તો આપણને ખબર પડે આ મારો નથી નગર, એટલો બધો હવળે નહીં. આવા તો ટોલા હતા. બોલો ક્યાં ગયું આ બધું? સંસ્કૃતિને ભૂલી ગયા છે. મમ્મીમાં ડેડીમાં વ્યા ગયા ને આપણે, બાકી માં તો માં છે. મારો બાપ લ્યો મીઠા મધુન મીઠા મેહુલા, ઈથી મીઠી છે મોરી માતરે. હે અદભુત તાકાત છે. અને ભારતને જ માં કહેવાય. આપણો દેશ પણ એક માનું બિરુદ મળ્યું છે, ભારતને માં કહેવાય. અમેરિકાની માં નથી કહેવાતી, આફ્રિકાની માં નથી કહેવાતું, દુબઈ બાય માણસનું નામ છે પણ એને માં નથી કહેવાતું. માં તો ભારતને જ માં કહેવાય. શું કામ? ભારત માં છે, આજુબાજુના દેશને બેઠી બેઠી ખવડાવે છે. તમે તમારે ખાવ જેટલું ખવાય એટલું, બાકી મારા ભારતમાં કોઈ દી ધાણ નહીં આવે. એનું કારણ એ છે, એ માં છે. અને માં છે ને એ ગમે એવડી બુઢી થઈ જાય, એની ઉંમર થઈ જાય, એને વૃદ્ધ થઈ જાય, પણ એને ચોરુની ચિંતા થાય. અને કેમ વિહરવી કાગડા કવિ કાગે એમ કે છે, મોટે બોલું માં અને હાચે નાનપણ સાંભળે, પછી મલકાખાની મજા એ તો મને કડવી લાગે કાગડા. આ દાતારી છે એ માના ઉદરમાંથી જન્મે છે, સુરવીરતા છે એ પણ માના ઉદરમાંથી જન્મે છે, એની કોઈ યુનિવર્સિટી નથી આવતી. વસરાજ સોલંકી થવાની યુનિવર્સિટી નથી, મોખડાજી ગોહિલ થવાની યુનિવર્સિટી નથી, સુરસેજી વાળા સુરવાળા દાદા થવાની યુનિવર્સિટી ક્યાંય નથી. એ તો માના હૃદયમાંથી જ એ પેદા થઈને ત્યાંથી સુરવીર થઈને આવ્યો હોય મારો બાપલ્યો. હા એના કંઈ ક્લાસ નથી આવતા કે હાલો આપણા છોકરાને એકચ્યુઅલી કરાટા શીખવાડી દઈએ તો હું મર્ડર કરી નાખે, હરી હરી કરો. માના પારણાના સંસ્કાર હોય, બાકી તાકાત છે કે રણસિંગા વાગે સૂતા જાગે. ઘેરે બાપ દીકરો બધા પ્રેક્ટિસ કરતા હોય, એ કાંઈ રણસંગ્રામાં ન જાય નહીં. એક બોલો છોકરો ધીંગાણામાં ગયો, પાછો આવ્યો હોય ને બાને કે બા ત્યાં તો હાસુ હાસુ બાંધે, ત્યાં તો હાસુ હાસુ બાંધે, ત્યાં થોડા કે માસી દીકરા હતા. એ કે હું ન જાઉં. અને એની બાએ શરૂઆત કરી, એ તે મારું ધાવણ લાજવું, મારું કુળ લજવું, તું મારો દીકરો ન કહેવાય, મોહાળ લજવું, કુટુંબ લજવું. બોલો કે જે કેવું હોય કે, બાકી હવે હું ન જાઉં, ન જાઉં, ન જાઉં. બહુ માં કહેવા મળી એટલે માં રોટલા કરતી હતી, છોકરા ખબર વગર તવે તો મૂકી દીધો સુલામાં, ધગ ધગ તો તવે તો માં ના પગે અડાણો ઠેકડો માર્યો, રોટલાનો ઘા કરીને ભાગી. છોકરો કે માં આ એક તવે તો અડે ને હોય માં કરીને ભાગે ને એના પાસા જ આવે, એ કોઈ ધીંગાણામાં ન જાય. એમાં તો ધડાબીન ધાન ન
નીપજે અને કુલબીન મારું ન હોય જેસલ જખરા નીપજે જેની માં ઓથલ પદ્મણી હોય એ સારા સુરવીરને જન્મ દેનારી જનેતા ભારત વર્ષની શક્તિ એનું તાલકું જ અલગ હોય શક્તિ જ અલગ હોય જીંજાબાઈ ના હોત તો શિવાજી ને મળ્યા હોત હજી રામ ને કૃષ્ણ ને આવવું છે આ પાણીપુરી બંધ થાય તો હમણાંથી જગદમાં બેઠી છે કોઈ કૌશલ્યા બેઠી છે કોઈ કૈકઈ બેઠી છે કોઈ દેવકી પણ બેઠી છે માત્ર ભાવ વિચાર બદલી જાય એક ધાર્મિક કાર્યના જો આવા વિચાર થઈ જાય તમને બધાને હાત વાગ્યા ના અહીંયા અમારી હામાં બેહાડવા અમારા બાપની તાકાત છે ઘેરે નો હક ના બેહતા હોય ભજન તમને ખેંચીને લાવે તમારો તમારો વિશ્વાસ ખેંચીને લાવે તમારી શ્રદ્ધા તમને ખેંચીને લાવે વિશ્વાસ આવો સાજી આવો જગ્યાએ આવી જાઓ લક્ષ્મણજી એક વાર રામને પૂછે છે હે મોટા ભાઈ અવિવેક થાય તો માફ કરજો પ્રશ્ન કરવો છે જવાબ આપશો તો કે હા કે મોટા ભાઈ તમારી માં અને મારી માં એમાં તફાવત કઈ તફાવત ખાલી નામનો છે શક્તિ તો એક છે તમારી માં કૌશલ્યા અને મારી માં સુમિત્રા આ બે માં કઈ તફાવત કે કઈ તફાવત નહીં મારી માં જેટલી તારી માની શક્તિ તમારો બાપ રાજા દશરથ અને મારા બાપા પણ રાજા દશરથ છે તો કે હા બાપા પણ બે ના એક છે એમાં કઈ તફાવત કે નહીં આપણા ગુરુ કે ગુરુ પણ એક છે અને ત્યારે લક્ષ્મણજી એટલું કીધું હતું તો મોટા ભાઈ મને એક પ્રશ્ન સતાવે છે એનો જવાબ આપો શું તમારી માન મારી માં એક સરખી છે તમારા બાપા ને મારા બાપા એક છે તમારા ગુરુ ને મારા ગુરુ એક છે આપણે બે પણ સગા ભાઈઓ છીએ તો પછી મને ઈ કયો કે લંકાના રણાંગણમાં મને એક મેઘનાથના બાણથી મૂર્છા આવી જાય અને તમને કેમ કાંઈ ન થાય પછી ભગવાન રામ એને જવાબ આપે છે કે લખન સાંભળવું છે તારે તો કે હા કે સાંભળી લે બાપ આપણે જ્યારે બે ભાઈ વનમાં નીકળ્યા સીતાજીનું હરણ થયા પછી સીતાજીને ગોતવા માટે જતા હતા એમાં આશ્રમ કેટલા આવ્યા હતા કે પ્રભુ આશ્રમ તો ઘણા આવ્યા હતા કે એમાંનો કોઈ કુટિયા આવી હતી તો કે હા એ કુટિયા કોની હતી કે એ તો શબરીની તો સાંભળી લે બાપ એ શબરીની કુટિયા આવી એ તને ખબર છે કે નહીં આઠક વર્ષની ઉંમર હતી ને શબરીની દસ બાર વર્ષની ઉંમર ત્યારથી એને એના ગુરુએ કીધું હતું કે તારીને રામ આવશે એ વિશ્વાસથી ભાવથી રામ 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 કરતી કરતી બેસી ગઈ અને આજે એની અત્યારે આપણે ગયા ત્યારે ઉંમર કેટલી હતી ખબર તો 60 વર્ષની તો સાંભળી લે બાપ લખન 50 વર્ષની એને ભાવ હતો કે મારો બાપ આવશે મારો રામ આવશે અને એની કુટિયામાં આપણે પ્રવેશ કર્યો ત્યારે ઝાડવાના પાન છે ને એ પણ રામ રામ કરતા હતા તો કે હા એનો ભાવ કંઈક અલગ લાગ્યો તો કે હા પછી આપણે ખાધું હું ત્યાં તો કે આપણે બોર ખાધા શબરી આપ્યા હતા તો કે હા કે લખન એ બોર મેં ખાધા હતા તે ખાધા હતા કે પ્રભુ મેં નતા ખાધા હું ખોટું નહીં બોલું આપણે બોર ઘા કરી દીધા બાપુ મને તો એવું લાગ્યું આ ભેલડીના હેઠા તમે ખાઓ આપણે ભલા મને ક્ષત્રિય મેં નતા ખાધા અને ત્યારે ભગવાન રામ એટલું કહે છે કે બાપ એ બોર એના ભાવના હતા પ્રેમના હતા પણ સાંભળી લે બાપ લખન આજ તું જીવિત હો ને તો એ પ્રતાપ શબરીના બોરનો છે બોરનો પ્રતાપ કે હા કે એ કેવી રીતે બની શકે કે સાંભળી લે બાપ લખન ઈ બોર જ્યારે મેં ખાધા તે નાખી દીધા એ પક્ષીએ લઈ અને એમ કહેવાય કે દ્રોણાચલ પર્વત ઉપર બોરને ફેંક્યા થળિયાને ફેંક્યા એમાંથી સંજીવની નામનું ઔષધિ ઉત્પન્ન થાય અને લંકાનો વૈદ્ય સુષણ જ્યારે સલાહ આપે અને હનુમાનજી સંજીવની સાથે એ ઔષધિ લાવી તારા મોઢામાં ટીપા પાડ્યા ને ત્યારે તું બેઠો છો બાપ એ પ્રતાપ શબરીના બોરનો છે એના ભાવનો પ્રતાપ છે અને ત્યારે એ શબરીના બોરમાં બીજું કાંઈ નહોતું મીઠા લાગ્યા બો એ જીમાં તારી ભાવના છે અણમોલ શબરી મીઠા લાગ્યા બો હાર્મોનિયમ આપો
મીઠા લાગ્યા બો સબરી તારા મીઠા લાગ્યા છે બો એ મા તારી ભાવના છે મોલ સબરી તારા મીઠા લાગ્યા બો સબરી તારા મીઠા લાગ્યા બો એવા તારા મીઠા તારી ભાવના છે અણમોલ ભાવથી જે તમે વસ્તુ કરો એ એની મજા છે પરણે પરણે તો પછી કોઈ સવાલ નથી અમુક જગ્યાએ જવું પડે આપણા ઘરે પ્રસંગ હોય ને એમ હગાય આવે ને વાલાય આવે હગાય એને કહેવાય કે એ એ એ એને ખબર જ હોય કે કરશનભાઈને ત્યાં પ્રસંગ છે તો મને કંકોત્રી લખી જ હોય પણ મને અનિવાર્ય સંજોગે એ કંકોત્રી મળી નથી એટલે કોઈ સવાલ નથી પણ મારે જવું પડે ખબર પડે કંકોત્રી ન મળે અને આવી જાય ને હગા કહેવાય વાલા એને કહેવાય કે માંડવાના મુરત હોય ત્યારે ભેગા હોય અને જાન નદી હટકે મને ક્યાં કોઈએ કીધું ઘર ભેગો થાને એને વાલા કહેવાય હગા તો એને કહેવાય મારો બાપડિયો મને ભૂલે જ નહીં હો કોઈથી અંદરનો ભાવ જાણી જાય ને એને સગા કહેવાય હગાને વાલામાં ઘણો તફાવત આમ જવો હું તો એમ કહું સ્નેહથી જીવજો ભાવથી જીવજો અને ખુમારીથી જીવજો આ જીવન જીવવા જેવું અને હવે તો આજના યુવાન ધર્મ પ્રત્યે વળ્યા છે એટલે વિશેષ તો મારે કહેવાનું ન હોય હું પણ એક નાનો બાળક છું પણ અંદરથી એક વેદના કહી દઉં છું કે ભારત વર્ષના આજે હજી વરસાદ વરસાવવા માટે એક રસ્તો છે રખડતી ભટકતી ગાયો છે ને એની વારે સડી જાઓ ને પછી વરસાદ કેવો નથી આવતો એ આપણે જોઈ લઈશું ભલામણ હે અહીંયાથી કતલખાને જે ગાયો જાય છે એ બચાવવાની તેવડ હોય આપણામાં શક્તિ જો આપણામાં હોય અને કતલખાના બંધ થઈ જાય વરસાદ આવે આજના એક ખાલી ભારત વર્ષના પથ્થરમાં પાળિયો બેઠો છે એને પણ ઉગવાન છે ગભરાની એક વાત છે કોઈ 7 વર્ષની દીકરી નદીમાં કપડાં ધોતી હતી સાડીને ધોઈને એમ કહેવાય એ પથ્થર માથે હૂકવી એમાં કોઈ વડીલ ત્યાંથી નીકળે દીકરીને કહે છે બેટા આ પથ્થર ઉપર તે સાડી સૂકવી છે તો કે હા એ લઈ લે ત્યાંથી ત્યાં ન સૂકવાય કે કેમ કે લઈ લે બેટા તને ખબર પડે ઉંમર નાની છે કે બાપા કેમ ન સૂકવાય ઘરે ભારત વર્ષનો પાળિયો છે બાપ હાડી લઈ લે પાળિયો છે તો કે હા એની ઉપર સાડી ન સૂકવાય કે નહીં લઈ લે એ દીકરી જ્યાં પાળિયાની ઉપરથી સાડી લેવા જાય ને એટલે પાળિયામાંથી અવાજ આવ્યો તો એ બેન એ દીકરી બાપ ભલે રહી હાડી રવા દે આજે મારે લાજુ કાઢવી છે એક અમારી માથે હાડી રવા દે ભલે રહી અમારે લાજુ કાઢવી છે દીકરી પૂછે છે કે તમે આ કેમ આમ તેથી પાળિયામાંથી જવાબ આપ્યો તો કે એ બેન ગામ માથે છેદી પાળ છેડ્યા ને તેથી વાગ્યા હતા ભૂંગિયા ઢોલ ખાડાના ખેલ ખેલાણા બાપ તેથી અમે આ ખોડાના આ ભારત વર્ષની ગાયોની માટે થઈ બેન બેઠીને બચાવવા માટે અમે આ ખોડાના છે કે તમારે લાજુ શું કામ કાઢવી છે અને તેથી ફાળિયામાંથી જવાબ આવ્યો તો બેન જે ગાયો માટે અમે ખપી ગયા છીએ જે ગાયો માટે ફાળિયા થયા છીએ એ ગાયોના ખટારા ભરાય ભરાય નીકળે અમારાથી જોવાતું નથી બાપ એ માટે અમારે ફાળિયા થવું એ માટે અમારે લાજુ કાઢવી ફાળિયાને જો ઉગવાન હોય ભારત વર્ષના યુવાનો થોડાક જાગી જાય ગાય છે ને ગાય વિચાર તો કરો આપણી માં છે કવિ એને કલ્પનામાં એક 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 પંક્તિ મને બહુ ગમે છે કે ગાયની આંખમાંથી આંસુ પડતા હતા કવિ કોઈ બાજુમાંથી નીકળે અને ગાયની આંખમાંથી આંસુ પડતા ટપ 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 એ જોઈ જાય કવિ ગાયને પૂછે છે કે માં 33 કરોડ દેવતાઓનો તારામાં વાસ જગત જનની તને જગત પૂજે છે માં તું શું કામ રડે છે માં તારે રડવાનું કારણ એ વખતે ગાયને વાસ આવી અને ગાય એટલું બોલીતી ગઈ કવિરાજ હું રડું નહીં તો કરું શું કે કેમ કે સાંભળવું છે તો કે હા કે કવિરાજ સાંભળી લો હું ગોકુળની ગાવલડી બાપ હું ગોકુળની ગાવલડી મને નંદરાજા નેહડેથી છોડવી નહોતી અને નંદરાજાના ખીલેથી છોડી તો ભલે છોડી પછી તમારા ખીલે મને બાંધવી નહોતી હું ગોકુળની ગાવલડી તમારા ખીલે બાંધી તો ભલે બાંધી પછી મને મુંબઈ વેચવી નહોતી હું ગોકુળની ગાવલડી મુંબઈ વેચી તો ભલે વેચી પણ મને કસાઈવાડે આપવી નહોતી હું ગોકુળની ગાવલડી કસાઈવાડે આપી તો ભલે આપી પછી મને કાપવી નહોતી હું ગોકુળની ગાવલડી કાપી તો ભલે કાપી પછી મને સુલે ચડાવવી નહોતી હું ગોકુળની ગાવલડી સુલે ચડાવી તો ભલે ચડાવી પછી
મને રાંધવી નહોતી, હું ગોકુલની ગાવલડી. રાંધી તો ભલે રાંધી, પછી ભાણામાં પીરસવી નહોતી, હું ગોકુલની ગાવલડી. ભાણામાં પીરસી તો ભલે પીરસી, પછી મને ખાવી નહોતી, હું ગોકુલની ગાવલડી. અને ખાધી તો ભલે ખાધી, પણ પછી મને માં નહોતી કેવી, હું ગોકુલની ગાવલડી. ભલા માણા આ માં કઈ કઈ ખાઈ જાય ને, એની વેદના છે, એને થોડુંક અટકાવજો. બાકી તો ગાયો પ્રત્યે કેટલું ઉગવાનું હોય, જોકે ગાળિયા કાઢતા છે. તમને બધાને એવું થાય કે તમીન તમીન ગાળિયા કાઢો, ઘણા ભાઈ એમ કહેતા છે, હશે કોક. પણ થોડુંક એના માટે એક બે કડી અમારે માલધારી સમાજ, મારું તો મોહાલ છે, મારા મામા પણ બેઠા છે ત્યારે ગાયો માટે. જોકે જયેશ બારોઠે લખ્યું છે, બાપુ જેવા કલાકાર બેઠા છે ને મારે આ ગાવું, ખરેખર વ્યાજ બી ન કહેવાય, પણ સદાય ફરમાશે એટલે બે ખડી ગાવ, કારણ કે અહીંથી મારે બધું એમાં કંઈ વાંધો જ નથી, અઠે ગઠે જ હાલે છે. હા, એને ખબર છે કે હજી તો થતો નિહાળ્યો છે. મારો મેળ જાજો હાલે, આપણે બધા ભજન ના પ્યાસી છે, એક જગ્યાએ અડધી કલાક આલ્યો. આમ તો એક ભાઈ ઉભા છે, ઓય હું છે આ બધું, મેં મેળ કરી, મેં કહે ઘરે કરી ન ભાઈ, મેં કીધું ઘરે મેળ ન એટલે આટા મારી. ગમે હાલ છે ભાઈ, મારો મેળ નથી ઉભો, હું જતા નહીં. એવા ગાયું ના એ ગોવાળિયા જટ ગાયું લઈને આવો જો, એવા ગાયું ના એ ગોવાળિયા જટ ગાયું લઈને આવો જો. વાછરું ભમરે ને વલખા મારે રે ભરવાડિયા જટ ગાયું લઈને આવો જો, એવા ગાયું લઈને આવો. આ મારું તરહરા માલધારી શું કહે છે, એવા ગાયું ના એ પ્રતાપે ને હડે દીવારે જ ગાયું ના એ પ્રતાપે ને હડે દીવારે જ ભૂખતા, એ ના રે વાછરું જો વલખા મારે તો ભરવાડન મને મારો ઠાકર ઠાબકો દીએ જો, એ ના રે વાછરું જો મારે તો ભરવાડન મને મારો ઠાકર ઠાબકો દીએ જો. ગાયું ના ગોવાળિયા જટ ગાયું લઈને આવો જો, એવા ગાયું લઈને આવો જો.
ભાવથી આપ બધાએ મને સાંભળ્યો છે. હજી મને મને જ્યારે જ્યારે સમય મળશે ત્યારે આવી રીતે કાંઈક ને કાંઈક સાચી વાતો ટકોર કરીશ. છેલ્લે એક બાપુના બાપુની ફરમાય છે, એ એ કૂતરું છે ને કૂતરું, એ એક એક બાપાને કરડી ગયું. હા છેલ્લી વાત બાપુની, અમુક અમારી ફરમાશું જો ઘણા ને એવું થાય કે પોપટભાઈ એનું એ હાંક્યા જ કરે, એટલે અમુક જૂની વાતો ફરમાશો વગર લેતો નથી. કારણ કે આના સ્ટેજ ઉપર એક ના એક સાહિત્યકારને આ ચોથી વખત બોલવું એટલે અઘરું પડે, ગોતી ગોતી ને આપવું પડે ને, નહીતર ઘણા એમ કે ભાઈ આ એનું એ દાબે હવે હાયલ ને હોય જાય, ઘણા એમ એ કરતા હોય. પણ એ જે અમારા કલાકારોની જ્યારે ફરમાઈશ આવે ત્યારે અમને એમ થાય કે હવે એ શ્રીફળ ચોથા ઘાય તૂટ્યું. શ્રીફળ ચોથા ઘાય તૂટે એનો અર્થ એવો નથી કે આગળના ત્રણ ઘા ફેલ ગયા, નહીં, આગળના ત્રણ ઘાય ખોખરું કર્યું અને ચોથા ઘાય તૂટ્યું. એમ અમારા કલાકારો જ્યારે ફરમાઈશ કરે ત્યારે અમને એમ થાય કે નહીં હવે બરાબર કાંઈક આપણું શ્રીફળ ફૂટ્યું. એ એ બાપાને કૂતરું કર્યું, હડકાયું, લઈ ગયા દવાખાને. એ ડૉક્ટરે કીધું કે ભાઈ બાપાને સારવાર આપી દઉં પણ થોડીક અસર રહી જાય. એટલે છોકરાએ કીધું ભાઈ એ વાડીએ પીડ્યું પીડ્યું ભલે જે થવું થાય, ભાઈ અત્યારે આને ઇન્જેક્શન આપો. દવા આપી, ઇન્જેક્શન આપ્યા, બાપાને ઘરે લાવ્યા, રજા આપી. આડોશ પાડોશના ખબર પડી, ખબર કાઢવા આવે કે બાપા આમ તો તબિયત પાણી સારા છે ને, અરે મારા બાપા લ્યા લહેર છે, હાલો તો પિંડીએ પકડ્યું. એમ તો સવારમાં ના નાસ્તો કર્યો, ભાખરી ખાધી, વાડી આંટો મારી એવું મોસમ પકડી બાપાએ. બાપા આમ તો લેરા, અરે મારા બાપી લ્યા હવાઈન છે, વાડીએ છીએ એવો, બપોરે એમ તો પાણી વાળ્યું રજકામાં, બે કેરામાં પાણી મૂકીને ઘરે સા પીવા આવ્યો. બાપાએ મોસમ પકડી. એમ ફરી ફરી વાર મને સમય મળશે તો હું પણ તમને આનંદ કરાવી શાંતિથી બધા મને માણો છે. તો ફરી વાર જેની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે એ રામદાસ બાપુ ગોંડલિયાને વિનંતી કરું, આવો ભાંગતી રાતના ભજનો લઈ આપણી વચ્ચે રજૂ થાય.